नमस्ते विद्यार्थी मित्रों, आना अगाउना वीडियो नी अंदर आपणे लोको छे ए पाठ पांच शांति नी शोध में बुद्ध अने महावीर ए पाठ छे ए आपणे सीखी गया छे। हवे आजना आ वीडियो नी अंदर आपणे पाठ अग्यार भूमि स्वरूपो छे ए आजे आपणे आ वीडियो में शीखवानुं छे। हवे सौथी पहेला एनी वात, हूँ आ पाठनी शुरुआत करता पहेला एक बात कही दो कि आपणे हमणां जे एक्जाम आवशे बराबर, उत्तरायण पहेला जे एक्जाम आपणी लेवाई छे ए एक्जामनी अंदर तमने ख्याल छे આડાવડા પાઠ આવશે। પાંચમો છઠ્ઠો પાઠ છે, અગિયારમો પાઠ છે અને સોળમો પાઠ છે। આ ચાર પાઠ છે એ તમારે પરીક્ષાની તૈયારી કરવાની રહેશે। એમાંનો અત્યારે આ પરીક્ષાનો છે એ પાંચમો પાઠ આપણે સમજાવાઈ ગયો છે બરાબર, અને અગિયારમો પાઠ આજના આ વિડીયોમાં આપણે જોવાનો છે। ચલો હવે અહીંયા ધ્યાન આપો, પહેલું આપેલું છે ભૂમિ સ્વરૂપો આપેલું છે, તો કે પહેલા જે પાઠના ભૂમિ સ્વરૂપો આપેલું છે તો કે ભૂમિ સ્વરૂપો કહેવાય કોને, કે ભાઈ સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવે, જે સમુદ્રની સપાટી છે બરાબર, એટલે દરિયાની સપાટીથી જુદી જુદી ઊંચાઈ ઉપર આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવોવાળા ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે। હવે જો વિશિષ્ટ પ્રકારના આકાર ધરાવે છે, ઢોળાવો ધરાવે છે અને ભૂપૃષ્ઠ ઢોળાવોવાળું ભૂપૃષ્ઠ જે ધરાવે છે એવા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। આવા જ ભૂમિ સ્વરૂપો છે એમાં સર્જનમાં, હવે આ ભૂમિ સ્વરૂપો છે બરાબર એનું સર્જન એટલે એ ભૂમિ સ્વરૂપો બને છે કેવી રીતના, એ પ્રશ્ન પણ આપણને થાય, તો કે ધરતીકંપ છે, જ્વાળામુખી છે, સુનામી છે જેવા ભૂગર્ભના એટલે કે ભૂગર્ભ એટલે કે જમીનની અંદરના પરિબળો, તેમજ નદી છે, પવન છે, હિમનદી છે, સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો છે એ મહત્ત્વનો ફાળો આપે છે, અને આ બધા પરિબળોને કારણે ભૂમિ સ્વરૂપોની રચના થતી હોય છે। હજી એક વાત તમને કહી દઉં કે જો ભૂમિ સ્વરૂપો છે એને ઓળખવા માટેના ત્રણ લક્ષણો છે, કે ભાઈ આ ત્રણ લક્ષણોને આધારે આપણે ખ્યાલ આવી શકીએ કે આ કેવો ભૂમિનું સ્વરૂપ છે। એક તો પહેલી એની ચોક્કસ ઊંચાઈ છે એ પણ મહત્ત્વની છે, બીજી વસ્તુ કે ઢોળાવ જરૂરી છે, અને વિશિષ્ટ આકાર એનો કયો પ્રકારનો આકાર છે આના આધારે આપણે કહી શકીએ છીએ કે એ ભૂમિ સ્વરૂપ છે એ કયા પ્રકારનું ભૂમિ સ્વરૂપ છે। હવે આ પાઠની અંદર આપણે ભૂમિ સ્વરૂપો છે એ ત્રણ મુખ્ય પ્રકાર છે, એક તો પર્વત, બીજ પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે અને મેદાનો, આ ત્રણ પ્રકાર છે એ આજે આપણે આ પાઠની અંદર શીખવાના છે। આટલી વસ્તુ બધાને સમજાઈ ગઈ, ચલો આમાં કોઈને કંઈ પ્રશ્નો? ચલો હવે એની પછી જોવો, આપણે વાત આપેલું છે એ વાંચું છું, ત્યાં બધાનું ધ્યાન આપો, બહુ સ્પીડ નહીં થતી ને, ચલો હવે ધ્યાન આપો। પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે, હવે તમને લોકોને ખ્યાલ જ છે પૃથ્વીનો પોપડો છે બરાબર એ પૃથ્વીના નીચેના ભાગની અંદર અંદરના ભાગની અંદર છે, એ સમયાંતરે ઘણા સમયે છે એની અંદર હલનચલન થતું હોય છે, તે જમીનના સ્વરૂપો રચે છે। હવે જો એ હલનચલન થવાને કારણે જમીનની અંદરના ભાગની અંદર હલનચલન થવાને કારણે એ જમીન સ્વરૂપો રચે છે, એટલે કે આ ભૂમિ એટલે જમીન જમીનના સ્વરૂપો બનાવે છે અને બદલે છે, અને એને કારણે બદલે છે। આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે, આવો અનુભવ છે, આવી રચના બને છે બરાબર, એ રચનાઓ ક્યારે બની શકે છે, તો કે ભૂકંપ આવે છે એ ભૂકંપને કરે જ્યારે ધરતી છે એ અને ભૂકંપના આંચકાઓ છે દ્વારા તો ક્યાંક જ્વાળામુખી છે કે સુનામી છે જેવી ઘટનાઓ બને છે ત્યારે આપણને આનો અનુભવ થાય છે। આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશો અને ખાટખીણની રચના થાય છે। આ જે હલનચલન થાય છે ધરતીની અંદર જમીનની અંદરના ભાગમાં જે હલનચલન થાય છે બરાબર, એ ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ છે, ખાટખીણની રચના કરે છે, આ બધા જમીનના પ્રકાર છે। આ રીતના એ પર્વતો કોઈક જગ્યાએ બને છે, કોઈક જગ્યાએ ઉચ્ચ પ્રદેશની રચના થાય છે, તો કોઈક જગ્યાએ ખાટખીણની રચના થાય છે। તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો અને ખીણો અને ખોતરોની રચના થાય છે। હવે જો આ બધી વસ્તુ છે, ધરતીકંપ આવું છે, સુનામી આવી છે, જ્વાળામુખી ફાટવો છે બરાબર, પૂર્વનારા છે, આ બધી ઘટનાઓ છે એ કુદરતી ઘટનાઓ છે, કોઈ માનવ સર્જિત ઘટનાઓ નથી, કોઈ માણસ દ્વારા એનું નિર્માણ કરવામાં આવતું નથી, ઈશ્વર દ્વારા કુદરતી છે એ બધા ફેરફારો છે, કુદરતી રીતના છે એ વાતાવરણની અંદર છે એ ફેરફાર થાય છે, અથવા તો જમીનના ભાગની અંદર ધરતીકંપ છે, સુનામી છે કે લાવારસ ફાટવો, આ બધી ઘટનાઓ અચાનક જ છે એ ધરતીના પેટાળની અંદર બને છે, જે ઘટના છે કુદરતી છે,
જે કોઈ માણસ છે એ લાવારસ કાઢતો નથી, બરાબર, જમીનમાંથી કાઢતો નથી, કે ધરતીકંપ માણસ કોઈ લાવી શકતો નથી, પૂર છે એ માણસ લાવી શકતો નથી. આ બધી છે એ કુદરતી આપત્તિઓ છે અને જે કુદરતી રીતના જ ઘટિત થતી હોય છે. અહીંયા એ જ વસ્તુ છે કે હલનચલનથી છે, હલનચલનથી ક્યાંક પર્વતની રચના થાય છે તો ક્યાંક ઉચ્ચ પ્રદેશની રચના થાય છે તો ક્યાંક ફાટખીણની રચના પણ થાય છે. તે ઉપરાંત નદી છે, હિમનદી છે, પવન છે, સમુદ્રના મોજા છે, જેવા કુદરતી વળોને લીધે, જો આવા બધા કુદરતી વળો છે બરાબર, હવે નદી છે, હિમનદી છે એટલે બરફની નદી છે, પવન છે, સમુદ્રના મોજા છે, આવી જે કુદરતી વળો છે એને લીધે ધોવાણ છે અને નિક્ષેપણની ક્રિયા, જમીનનું ધોવાણ થાય છે બરાબર, એ ક્રિયા દ્વારા કાપના મેદાનો અને નિક્ષેપણ થાય છે, એ ક્રિયા દ્વારા કાપના મેદાનો છે, ખીણો છે અને કોતરોની રચના થાય છે બરાબર. એની પછી આપેલું છે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ છે એ ચોક્કસ છે, એ ઢોળાવ ધરાવે છે, આકાર ધરાવે છે, અને એ આકારો છે એના ઢોળાવ છે કે ઊંચાઈ છે એને આધારે આપણે ખ્યાલ આવી શકે છે કે એ ભૂમિ સ્વરૂપ કયા પ્રકારનું ભૂમિ સ્વરૂપ છે. અહીં શું આપ્યું આપણને કે પૃથ્વી સમાન, એની પછીનો પેરેગ્રાફ વાંચું છું, હજી એકવાર ફરીવાર ધ્યાન આપો. અહીંયા પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે, ત્યારે એ સ્વરૂપને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. બરાબર, સમજાઈ ગયું અહીંયા સુધી? કોઈને કાંઈ પ્રશ્નો? ચલો હવે અહીંયા જો આપણને અહીંયા આપેલું છે, ચલો ભૂમિ સ્વરૂપોના સ્વરૂપના મુખ્ય પ્રકાર, ભૂમિ સ્વરૂપ છે એના કેટલા પ્રકાર છે એ આપણે અહીં આપેલા છે. જો સરસ મજાનો તમને પહેલાં તો જમીનનો ભાગ, સપાટ જમીનનો ભાગ દર્શાવેલો બરાબર. હવે એને કારણે ઘણી જગ્યાએ જો ઊંચી પર્વત આકાર દર્શાવી છે, પછી વચ્ચે છે અહીંયા ખીણ રચાણી છે, પછી ઊંચા નીચે આ ભાગવાળો ઉચ્ચ પ્રદેશની રચના થઈ છે, મેદાન એટલે સપાટ મેદાનની રચના છે, અહીંયા સમુદ્રના બે કિનાર બે ભાગ સાઈડ છે પાણી જોવા મળે છે, અને એક ભાગ વચ્ચેના ભાગની અંદર છે તમને ટાપુની રચના જોયેલી છે. આ બધા છે એ ભૂમિ સ્વરૂપો છે જેની રચના, જેની વાત છે અથવા જેની સમજૂતી છે એ આપણે આ પાઠની અંદર જોવાની છે. ચલો અહીં જુઓ, પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. પ્રદેશની ઊંચાઈ છે એના પ્રમાણે જમીન ભાગોને, આ બધું સમજો, અહીંયા તમે જુઓ પર્વત જુઓ, ખીણ જુઓ, ઉચ્ચ પ્રદેશ જુઓ, મેદાન જુઓ, ટાપુ જુઓ, આ બધા એક તો જમીનના ભાગ જ, જમીન જ છે બરાબર, જોઈએ તો જમીનનો ભાગ જ છે, પરંતુ અમુક જગ્યાએ પર્વત જેવો ઊંચો આકાર છે, અમુક જગ્યાએ ખીણ જેવો ભાગ રહેલો છે, અમુક જગ્યાએ ઊંચો નીચો ભાગ રહેલો છે, અમુક જગ્યાએ સપાટ મેદાન છે, આ બધાને આધારે નામ, આ બધા નામથી છે એ જમીનના વિવિધ ભાગને ઓળખવામાં આવે છે બરાબર. દેખાણું બધાને અહીંયા, જો પર્વત છે, ખીણ છે, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ, દેખાઈ ગયું બધાને? ચલો હવે અહીંયા જુઓ, આપણે અહીંયા પેલું વેલું આવે છે, પર્વત આપેલું છે. હવે એ પર્વત આપેલું છે એની અંદર પહેલાં આપણે જોઈએ છે માઉન્ટેન કહેવાય છે, અને ઇંગ્લિશમાં આપણે માઉન્ટેન કહીએ છીએ. ચલો અહીં વાંચું છું, ત્યાં ધ્યાન આપો. એક માર્કના પ્રશ્નોની અંદર આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. બધાએ એવું થાય કે હોમવર્ક પાસે હોય તો એક પેન્સિલ કે પેનથી નોટ કરતા જવાની, જેથી કરીને આપણે યાદ રહીએ, અથવા તો સ્વાધ્યાયમાં બધા પ્રશ્નો એક માર્કના છે એ તમને પૂછાયેલા જ છે. ચલો અહીં વાંચું છું, ત્યાં ધ્યાન આપો. પર્વત માઉન્ટેન સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. જો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, સમુદ્રની જે સપાટી છે બરાબર, એનાથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવાય છે. ઓછા કે તીવ્ર, એકદમ ઢોળો ધરાવતા હોય બરાબર, અને સાંકડા જે શિખરો છે એ શિખરોને પર્વત તરીકે, પર્વત કહેવામાં આવે છે બરાબર. તમને એ પૂછાય કે પર્વત કોને કહેતો, કે ભાઈ સમુદ્ર સપાટી છે બરાબર, એ સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરની વધુ ઊંચાઈ ધરાવતા તેમજ, ઊંચાઈ તો એટલે ધરાવે છે, તેવી જ રીતના ઓછા કે તીવ્ર, ખૂબ ઓછા કાં તો વધારે પડતા તીવ્ર ઢોળાવ અને સાંકડા જે શિખરો છે એ ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે બરાબર. સમજાઈ ગયું પર્વત કોને કહેવાય છે?
ચલો એની પછી અહીંયા આપણે આપેલો, અહીંયા આપણે આપણે પર્વત આપેલો છે, જો આપેલો છે ને એકદમ ઊંચો પર્વત છે સમુદ્રથી, આ સમુદ્રની સપાટી આપેલી છે બાજુ આ બ્લુ કલરની દેખાણી, હવે એનાથી 900 મીટર ઊંચો, જો આ સૌથી ઊંચો આપેલો છે બરાબર, એકદમ ઢાળવાળો, ઢાળવાળો કાં તો તીવ્ર ઢાળવાળો કાં ઓછા ઢાળવાળો પર્વત આવેલો છે, દેખાણું બધાને. ચલો રેડી, હવે જો એમ પછી વાંચું છું બીજો પેરેગ્રાફ. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. હવે જો પૃથ્વીના પેટાળની અંદર, પૃથ્વીની અંદરના ભાગમાં બરાબર ભૂકંપ આવે છે, એટલે કે એને લીધે ધરતી હલી જાય છે, આપણે બધા ભૂકંપથી વાકેફ જ છીએ બરાબર, અને જ્વાળામુખી જેવા કે જે જમીનના અંદરના ભાગમાં જે લાવા રહેલો છે એને કારણે આગ જેવા ગોળા જમીનની અંદરથી જે નીકળે છે જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ, એ જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, એવા કુદરતી જે ભૌતિક જે આપણે જેને આપણે જમીનની અંદરના ભાગની અંદર રહેલો છે બરાબર, અને એ બળોની ક્રિયા જમીનની અંદર દબાણ થાય છે, એ ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી, એટલે કે અંદરની જે ક્રિયાઓ છે એને કારણે પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. પર્વતોનો જો ઉદ્ભવ થાય છે બરાબર અને એના વિકાસ માટે એકથી વધુ ક્રિયાઓ છે અને બળોની અસર થાય છે, એક બળ નહીં પરંતુ એકથી વધારે બળોની અસર થતી હોય છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે, તેને કારણે પર્વત છે એ તેના વિવિધ પાસા છે જે ભાગ રહેલા છે તેના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. તમને એક માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે પૃથ્વી સપાટીના આશરે કેટલા ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે, તો કે 26% ભાગની અંદર છે એ પર્વતો આવેલા છે. ખાસ યાદ રાખજો, એક માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે અથવા એમ પણ પૂછાઈ શકે કે પર્વત છે એ પર્વતની સમુદ્ર પર્વત છે એ સમુદ્ર સપાટીથી કેટલા કિલોમીટર ઊંચાઈ ધરાવતો હોય છે, તો કે 900 મીટર વધુ ઊંચાઈ ધરાવતો હોય છે બરાબર. આ વસ્તુ એક માર્કમાં ખાસ ધ્યાન રાખવાની છે, હું ફરી વાર બોલું છું એટલે તમારે યાદ ખાસ રાખવાની રહેશે. એની પછી આપણને આપેલું છે, બહુ સ્પીડ નહીં થતી ને બધાને, ચલો અહીં ધ્યાન આપો પછી ધીમે બોલું છું બરાબર. પર્વતોનું વર્ગીકરણ છે, નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. હવે એ પર્વતોની જે રચના થાય છે બરાબર, એ પર્વતોના નિર્માણ એટલે બનતા પર્વતોના નિર્માણને આધારે એના વર્ગીકરણથી એનું અનુમાન લગાડીને એનું વર્ગીકરણ કરીને એને 4 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. પેલું છે ગેડ પર્વત, ખંડ પર્વત છે, જ્વાળામુખી પર્વત છે, અવશિષ્ટ પર્વત છે. આ 4 પર્વતોની રચના છે એ થાય છે ને એની સમજૂતી આપણે મેળવીએ. સૌથી પહેલાં તમને અહીંયા ગેડ પર્વત આપેલો છે બરાબર, ફોલ્ડ માઉન્ટેન બરાબર, ગેડ પર્વત આપેલો છે. હવે એની પહેલાં આપણે સમજૂતી મેળવીએ કોને ગેડ પર્વત કહેવાય છે અથવા કેવી રીતના ગેડ પર્વતની રચના થાય છે એ વસ્તુ આપણે જોઈએ. ચલો એ વાંચું છું, ત્યાં ધ્યાન આપો. મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે, હવે જો મોટે ભાગે સમુદ્રના તળિયાને એટલે કે સમુદ્રના અંદરના ભાગમાં પેટાળના ભાગમાં પ્રદેશો કે જળાશયોના તળિયે કે જમીન જળાશય છે એટલે કે પાણીના ભાગની અંદર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા, બંને બાજુ છે એ જો અહીંયા તમને ગેડ પર્વતની આકૃતિ આપેલી છે, અહીંયા બ્લેક કલરના એરા બતાવેલા છે બરાબર, એ બંને પર્વતની બંને બાજુ આપેલી છે બરાબર, એ બંને બાજુએથી દબાણ આવતા, જો આ દબાણ આવે છે બે બાજુ, જો હવે કોઈ બી વસ્તુ છે એ વસ્તુને તમે એક બાજુથી ને બીજી બાજુથી બંને બાજુથી દબો તો બંને બાજુથી એક સાથે ભાર આપો તો એ વચ્ચે જ વસ્તુ છે એ થોડીક દબાઈ જાય છે અને એને કારણે વસ્તુની વચ્ચે વસ્તુમાં છે એ કરચલી પડવા મળે છે. જો અહીંયા એ જ વસ્તુ થાય છે, બંને બાજુએથી દબાણ આવતા કરચલી કે ગેડ પડે છે બરાબર, કરચલી કે ગેડ પડે છે એટલે કે આની અંદર જો કરચલી પડે છે એકદમ સપાટ છે એ ભાગ રહેતો નથી બરાબર, એટલે વચ્ચે વચ્ચે કરચલી જેવો ભાગ પડે છે. તેના ઉદ્ભવ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને એની જે શરૂઆત થાય છે તે ઉદ્ભવ વળાંક છે એને આપણે શિખર તરીકે લેવાનું છે અને અધો વળાંક છે એને આપણે ખીણ કે તળેટી સ્વરૂપ જોઈ શકાય છે. તે ભાગને આપણે ખીણ કે તળેટીનો ભાગ આપણે ઓળખીએ છીએ. હજી જો એકવાર ફરીવાર સમજાવું, જો આ ગેડ પર્વત છે ને એક ગેડ પર્વત સમુદ્રના મોજા જેવા આકાર ધરાવે છે બરાબર, અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને છે એમાં જે વધુ પડતી જે ઊંચાઈ ધરાવે છે બરાબર એ પર્વતને ગેડ પર્વત કહેવામાં આવે છે બરાબર.
સમજાણું બધાને, આમાં કોઈને કંઈ પ્રશ્ન? હવે અહીંયા તમને આપેલા છે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે, બરાબર, વચાઈ ગયું. હવે અહીંયા તમને ઉદાહરણ આપેલા છે કે ગેડ પર્વત છે એ એશિયાની અંદર ભારતની અંદર કઈ જગ્યાએ ક્યાં આવેલો છે એના ઉદાહરણ આપણે અહીંયા આપેલા છે. આ તમારે એક પાર્ટના પ્રશ્નોની અંદર કે એમસીક્યુના પ્રશ્નોની અંદર આવી શકે, બરાબર. ચલો અહીં ધ્યાન આપો. એશિયામાં હિમાલય, યુરોપમાં, જો એશિયાની અંદર છે એ હિમાલય પર્વત છે એ ગેડ પર્વત છે, યુરોપમાં આલ્પસ છે, યુરોપની અંદર આલ્પસ નામનો પર્વત છે એ ગેડ પર્વત છે, ઉત્તર અમેરિકામાં રોકીઝ નામનો પર્વત છે એ ગેડ પર્વત છે, અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ છે એ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. આ અમેરિકાનો એન્ડીઝ પર્વત, બરાબર, એટલે ટૂંકમાં એશિયામાં, યુરોપમાં, ઉત્તર અમેરિકામાં અને દક્ષિણ અમેરિકામાં આ જે ચાર જગ્યા છે એ ચાર જગ્યાના પર્વતો છે એ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે, બરાબર. તમને એક માર્કના પ્રશ્નની અંદર આ બધું પૂછાઈ શકે કે ભાઈ ઉત્તર અમેરિકામાં કયો પર્વત ગેડ પર્વત આવેલો છે, તો કે રોકીઝનો પર્વત છે એ ગેડ પર્વત છે. તો કે એશિયામાં કયો પર્વત ગેડ પર્વત છે, તો કે હિમાલય છે એ એશિયામાં આવેલો ગેડ પર્વત છે, બરાબર. આ રીતના એક માર્કના અંદર છે એ તમને આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે. ગેડ પર્વતની સમજૂતી બધાને અપાઈ ગઈ, સમજાણું બધાને, બહુ ઉતાવળ નહીં થઈ ને. ચલો હવે એની પછી આવેલું છે બીજો સરસ મજાનો પ્રકાર આપેલો છે બ્લોક માઉન્ટેન, બરાબર, ખંડ પર્વત એ આપણને આપેલો છે. હવે એના નામના આધારે જ આપણે ખબર પડી જાય, ખંડ એટલે આમ વિભાજિત થયેલું હોય, ખંડિત થયેલું હોય, બરાબર, તૂટેલું હોય, એ રીતના આપણે જોઈએ. અહીંયા જુઓ, વાંચું છું, પેલા બધાએ ધ્યાન આપવાનું છે, ધીમે ધીમે હું સમજૂતી આપું છું, બધાએ જુઓ. જો ભૂગર્ભિક બળોને લીધે, બરાબર, ભૂગર્ભિક એટલે અંદરની, જમીનની અંદરના ભાગના બળોને લીધે બે ભૂમિસ્તરો પર, ભૂમિસ્તર બે ભૂમિસ્તર છે એટલે જમીનના બે ભાગ ઉપર ખેંચાણ બળ લાગે છે, એટલે ખેંચાણ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. જો અહીંયા વચ્ચે તમને આ જમીનનો સીધો ભાગ હતો, બરાબર, હવે અહીંયા આ નીચેનો એરા બે આપેલા છે એની અંદર તમારે ત્યાં ભૂમિસ્તર દળ ખેંચાણ બળ થાય છે, એને કારણે જો વચ્ચે છે આ ત્રણ ભાગ પડી ગયા, દેખાય છે, બરાબર, તિરાડ કે ફાટ પડે છે, પડી ગયા. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે. જો આ બે ભાગ છે, પહેલો ભાગ આ સાઈડનો અને બીજો ભાગ, એ બે ભાગ છે એ શું થાય છે, બેસી જાય. જો આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ છે, જો એ વચ્ચે એરો કરેલો ઉપરની સાઈડ દેખાય છે, હા, એ વચ્ચેનો ભાગ છે એ સ્થિર રહે છે. તો આવી જે રચના થાય છે એવી રચનાને ખંડ પર્વત કહેવામાં આવે છે. જો આજુબાજુનો ભાગ છે એ બંને ભાગ છે, જમીનનો બંને ભાગ છે એ નીચે બેસી જાય છે, બરાબર, વચ્ચેનો ભાગ, સોરી, નીચે બેસી જાય છે, આજુબાજુનો ભાગ છે એ બેસી જાય છે, નીચેના ભાગમાં સાવ દબાઈ જાય છે ટૂંકમાં કહું તો, અને વચ્ચે થોડોક ભાગ છે એ મજબૂત હોવાને કારણે એ ભાગ છે એ ઊંચો રહે છે, એમ નામ રહે છે, એટલે કે એ સ્થિર રહે છે. તો એ જે રચના થાય છે એને ખંડ પર્વત કહેવામાં આવે છે, બરાબર. અને નીચે બેસી જતા ભાગમાં, આજે નીચી બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે, ત્યાં ફાટાવાળી ખીણની રચના થાય છે. હવે એની અંદર તમને આપણે જેમ ગેડ પર્વતની અંદર કઈ જગ્યાએ ગેડ પર્વતો આવેલા હતા એના ઉદાહરણ હતા, એવી જ રીતના અહીંયા ખંડ પર્વત છે એના ઉદાહરણ છે, પર્વત ક્યાં આવેલો છે એના ઉદાહરણ આપેલા છે. જો જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી, જર્મનીમાં આવેલું જે હોસ્ટ પર્વત છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. હવે જો જર્મનીનું હોસ્ટ પર્વત છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, સૌથી બેસ્ટ ખંડ પર્વત એ છે, અને એને કારણે એ પર આવા પર્વતને છે એ હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. એવી જ રીતના ભારતમાં આવેલ નીલગિરી છે, ભારતની અંદર કઈ જગ્યાએ ખંડ પર્વત આવેલા છે, તો કે ભારતમાં આવેલ નીલગિરી છે, સાતપુડા છે, વિંધ્યાચલ છે, આ પર્વત છે એ ખંડ પર્વતના ઉદાહરણો છે. કે ભાઈ ભારતમાં છે એ આ ખંડ પર્વતો કઈ કઈ જગ્યાએ આવેલા છે, એક માર્કના પ્રશ્નોમાં તમને એમ પૂછાઈ શકે, તો તમારે લખવાનું કે ભાઈ ભારતમાં આવેલ નીલગિરી છે, સાતપુડા છે, વિંધ્યાચલ છે, પર્વત છે એ બધા ખંડ પર્વતના ઉદાહરણો છે, બરાબર. અહીંયા આપણે ગેડ પર્વત જોઈ લીધો, બીજું ખંડ પર્વત જોઈ લીધો, બંને પર્વતની અંદર સમજાઈ ગયું બધાને. ચલો આમાં કોઈને કંઈ પ્રશ્નો? ચલો હવે અહીંયા ધ્યાન આપો, ત્રીજું આપણને સરસ મજાનું આપેલું છે જ્વાળામુખી પર્વત, બરાબર. અહીંયા જો તમને એક મિનિટ,
ગેડ પર્વત, ખંડ પર્વતમાં આપણે ચિત્ર આકૃતિ જોઈ લીધી. હવે જ્વાળામુખી પર્વત, તમને લોકોને ખ્યાલ જ છે કે જમીનના અંદરના ભાગમાં જે લાવા રહેલો છે એ પોતે અગ્નિ સ્વરૂપે બહાર આવે છે, બરાબર, જ્વાળામુખી સ્વરૂપે બહાર નીકળે છે અને એને એના દ્વારા છે એ જ્વાળામુખી પર્વતની રચના થતી હોય છે. હવે જો અહીંયા સમજૂતી આપણે મેળવીએ, જ્વાળામુખી પર્વત, જ્વાળામુખી ફાટતા જમીનના અંદરના ભાગમાંથી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા, એકદમ ગતિથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા, શંકુ આકારે છે એ એક જગ્યાએ ગમે ત્યાં ભેગા થાય છે અને તે જ્વાળામુખી પર્વત બને છે. અને એવી રીતના એ જ્વાળામુખી પર્વતની રચના થાય છે. હજી એકવાર હું તમને મારી ભાષામાં સમજૂતી આપું તો સાંભળો. જો જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય, બરાબર, એટલે વિસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પેટામાંથી, પૃથ્વીના અંદરના જે ભાગ છે એમાંથી માટી છે, રાખ છે, પથ્થર છે, ખડકોના ટુકડા છે વગેરે અતિશય ગરમ છે, એ ભૂરસ, ભૂરસ એટલે લાવારસ પણ કહેવાય, બરાબર, એ બહાર ફેંકાય છે, બરાબર. એ બધા પદાર્થોથી એ બધું જે બહાર ફેંકાય છે, જે આ પથ્થરના ટુકડા છે, રાખ છે, માટી છે, બરાબર, એ બધા ટુકડા લાવારસની, લાવારસ બની અને બહાર ફેંકાય છે. આ બધા પદાર્થોથી શંકુ આકારના પર્વતની રચના છે. શંકુ આકાર હોય ને એ રીતના પર્વત જો અહીંયા આપેલું છે એ રીતના પર્વતની રચના થાય છે અને એવા પર્વતને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે, બરાબર. સમજાઈ ગયું જ્વાળામુખી પર્વત કોને કહેવાય, મેં મારી ભાષામાં તમને સમજૂતી આપી, બરાબર. ચલો હવે અહીંયા ધ્યાન આપો કયા કયા જ્વાળામુખી પર્વતો છે એના પણ આપણે અહીંયા ઉદાહરણ સરસ મજાના આપેલા છે એ આપણે જોઈએ. ઇટાલીનો વિસુવિયસ અને એડવેડોરનો કોટોપક્સી, જાપાનનો ફ્યુજિયામાં અને ભારતનો બેરન, અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. જો ગુજરાતની અંદર પણ ગિરનારનો આવી ગયો, બરાબર, પાવાગઢનો, પછી ગુજરાતમાં ગિરનારનો જ્વાળામુખી પર્વત પણ આપણે જોઈ લીધો, બરાબર. હવે અહીંયા એવી જ રીતના ઇટાલીનો, હજી તમને એકવાર ફરી વાંચું, ધ્યાન આપો, ઇટાલીનો છે એ વિસુવિયસ છે, ઇક્વેડોરનો કોટોપક્સી છે, જાપાનનો ફ્યુજિયામાં છે અને ભારતનો બેરન અંદમાન છે અને પાવાગઢ અને ગિરનાર, આ બધા જ્વાળામુખીના ઉદાહરણો છે. જ્વાળામુખી ફાટવાને કારણે શંકુ આકાર જે પર્વતની રચના થાય છે એને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. આ બધા એના ઉદાહરણો છે, બરાબર. સમજાઈ ગયું આમાં કોઈને કંઈ પ્રશ્ન? ચલો રેડી, કોઈને કંઈ પ્રશ્ન નથી ને. ચલો હવે એની પછી આપણને આપેલો છે અવશિષ્ટ પર્વત છે. અવશિષ્ટ પર્વતો છે એ આપણે અહીંયા જોઈએ, આપણને એની સમજૂતી અહીંયા આપેલી છે, જો વાંચો છો તે ધ્યાન આપો. અવશિષ્ટ પર્વત છે એ ઘસારાના કુદરતી બળો સામે, બરાબર, ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હવે ઘસારાને કારણે, બરાબર, કુદરતી બળો સામે, જે કુદરતી અંદરથી બળ લાગે છે એ બળ સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતોની રચના થાય છે. હજી એકવાર તમને બીજી ભાષામાં તમને સમજાવું, બરાબર, તો હજારો વર્ષોથી, બરાબર, પોચા ખડકો ઘસાઈને, જે પોચા ખડકો હોય એ ઘણા સમયથી જૂના ખડકો હોય એ પોચા ખડકો ઘસાઈને વહી જાય છે, બરાબર, અને નક્કર ખડકોમાંથી, હવે જે નક્કર ખડકોમાંથી બનેલા ભૂમિભાગ, એટલે જે પાકે પાકા જે ખડકો છે એ ભાગ, ખડકોમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, બરાબર, એ ટકી રહી છે ત્યાં, તેને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે, બરાબર. જો અહીંયા આપેલું છે, ફરી વાર એકવાર જોઈ લ્યો, હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે, બરાબર, તથા એમાંથી નક્કર ખડકમાંથી બનેલો ભૂમિભાગ છે એ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે અને તેને જ અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. હવે અવશિષ્ટ પર્વત છે એ પર્વતો કઈ જગ્યાએ આવેલા છે કે ભારતમાં અરવલ્લી છે, નીલગિરી છે, પારસનાથ છે, રાજમહલ છે તથા પૂર્વઘાટ છે, આ બધા અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે, બરાબર. આપણે એક માર્કના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે કે ભાઈ અવશિષ્ટ પર્વતો છે એ પર્વતોના ઉદાહરણ ભારતની અંદર કઈ જગ્યાએ આવેલા છે, તેથી કે ભારતમાં અરવલ્લી છે, નીલગિરી છે, પારસનાથ છે, રાજમહલ છે તથા પૂર્વઘાટ છે, એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે, બરાબર. આટલી વસ્તુ સમજાઈ ગઈ આપણને. ચલો હવે અહીંયા જુઓ, પછી આપણને આપેલું છે પર્વતોનું મહત્ત્વ આપેલું છે. હવે આપણે બધાને ખ્યાલ જ છે કે પર્વતો છે એનું કેટલું મહત્ત્વ રહેલું છે, પર્વતો વગર છે એ આપણે, આપણી પૃથ્વીનું છે એ
વિચારી ના શકીએ. પર્વત ના હોય તો પણ આપણે ઘણું નુકસાની પણ થાય છે, બરાબર. એટલે પર્વત હોય તો આપણે કેટલો એનું શું મહત્વ રહેલું છે એ પણ આપણે ખબર હોવી જરૂરી છે. ચલો અહીં વાંચું છું, ત્યાં ધ્યાન આપો બધા. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. પર્વત છે ને એ આપણા દેશની કે આપણો જે કોઈ પ્રદેશની અંદર આવેલો પર્વત છે એ પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. ઈશ્વર દ્વારા મળેલી કુદરતી દિવાલ ગણે છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. હવે જો પર્વત હોય તો આપણને જે કોઈ જમ્યું દિશા બીજી દિશા પર્વતની દિશામાંથી જે કોઈ પર્વત ન હોય તો આપણે ઠંડો પવન છે એ આપણને લાગે છે, પરંતુ ત્યાં વચ્ચે પર્વત આવેલો હોય તો એને કારણે ઠંડા પવનથી પણ આપણને રક્ષણ મળે છે. તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. અને એ જો પર્વત આવેલો હોય તો ભેજવાળા પવનો છે એ પવનોને ત્યાં રોકે અને એને પવનો છે એ રોકાવાને કારણે વધારે વરસાદ પણ આવે છે. પર્વતો નદીઓના ઉદગમ સ્થાન છે. પર્વતો છે એ નદીઓનું ઉદગમ સ્થાન ગણે છે, એટલે કે નદીઓ છે એ બધી જનરલ વધારે પડતી તમે જેટલી જુઓ એ નદીઓ બધી પર્વતની અંદરથી જ નીકળે છે, બરાબર. એટલે પર્વતો છે એ નદીઓનું ઉદગમ સ્થાન પણ ગણવામાં આવે છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. જે પર્વતની અંદરથી નીકળતી નદીઓ છે, બરાબર, એ નદીઓ દ્વારા છે એ ફળદ્રુપ મેદાનોની નિર્માણ ફળદ્રુપ મેદાનોનું છે એ નિર્માણ થતું હોય છે. વધુ વરસાદવાળા ઊંચાઈ હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જો વધુ વરસાદવાળો છે કે ઊંચા હિમાચ્છાદિત એટલે બરફથી છવાયેલા પ્રદેશોમાંથી બારે માસ વહેતી નદીઓ બારે માસ જે નદીઓ વહે છે એ જળભંડારનું કામ કરે છે. બારે માસ એ નદીઓ છે એ પાણીવાળી જ રહી છે, કોઈ દિવસ સુકાતી હોતી નથી, એટલા માટે એ જળભંડારનું કામ છે. જળભંડાર આપવા માટે ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. જળવિદ્યુત આપણે જે ઉત્પન્ન કરે છે એના માટે આ નદીઓ છે જળભંડાર છે એ ખૂબ જ જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. આ બધા છે જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ, પ્રાણી સંપત્તિ એ બધા એના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહક માટે પર્વતો આશીર્વાદરૂપ છે. આ બધા માટે પર્વતો છે એ ખૂબ જ આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. હવે જો ભાગ અહીંયા આપેલું છે વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એ કયું છે, તો કે મેક્સિકો અને બગોટા છે એનું મેન ઉદાહરણ મુખ્ય ઉદાહરણ છે, બરાબર. હવે આપણે આટલું જાણવા જેવું આપેલું છે. જો દેશ આપેલો છે, વિકસિત શહેર કયું છે, એ કયા દેશમાં આવેલું છે અને એની કેટલી ઊંચાઈ છે, બરાબર. પહેલું આપેલું છે મેક્સિકો, એ શહેર છે, વિકસિત શહેર છે. કઈ જગ્યાએ કયા દેશમાં આવેલું છે, તો કે મેક્સિકોમાં આવેલું છે. એની લંબ ઊંચાઈ છે એ 2300 મીટર છે. પછી છે ક્વિટો, એ શહેર છે અને એ કઈ જગ્યાએ આવેલું છે, તો કે ઇક્વેડોરમાં આવેલું છે અને એનું 2386 મીટર છે એની ઊંચાઈ છે. પછી આપેલું છે બગોટા, એ ક્યાં આવેલું છે, તો કે કોલંબિયામાં આવેલું છે. કયા દેશમાં આવેલું છે, કે કોલંબિયામાં આવેલું છે. એની ઊંચાઈ છે 2625 મીટર છે. એની પછી લેહ આવેલું છે. લેહ તો તમને ખ્યાલ જ છે ક્યાં આવેલું છે, ભારતમાં આવેલું છે અને એની ઊંચાઈ છે એ 3500 મીટર એની ઊંચાઈ છે. એની પછી આપેલું છે લ્હાસા છે એ તિબેટની અંદર એટલે કે ચીનની અંદર આવેલું છે. એની ઊંચાઈ છે એ 3520 મીટર છે એની ઊંચાઈ છે. પછી આપેલું છે લાપાઝ આપેલું છે. એ લાપાઝ કઈ જગ્યાએ આવેલું છે, તો કે બોલિવિયાની અંદર આવેલું છે અને એની ઊંચાઈ છે 3640 મીટર એની ઊંચાઈ છે, બરાબર. આ આપણે જાણવા માટે હતું. આપણે બધા કોસ્ટર છે એ પણ હોમવર્ક બુકમાં 3 વાર લખી નાખો એટલે આપણે કડકડાટ પાકું થઈ જાય, બરાબર. અહીંયા સુધી આપણે જોયું, બરાબર, 4 પર્વતોના પ્રકાર છે એ જોઈ લીધા. પર્વતોનું મહત્ત્વ પણ આપણે જોઈ લીધું. આ જે 4 પ્રકાર હતા એમાં તમારે હવે શું કરવાનું છે, સાંભળો. તમારી એક હોમવર્ક બુક છે એ હોમવર્ક બુકની અંદર ગેડ પર્વત, ખંડ પર્વત અને અવશિષ્ટ પર્વત 3 4 પર્વતોના નામ છે એ તમારે, એટલે જ્વાળામુખી પર્વત, સોરી,
આ ચારેય પર્વતોના નામ લખી નાખવાના, કેટલી ઊંચાઈ પર આવેલું છે, એની રચના કેવી રીતના થઈ છે એ વસ્તુ વ્યાખ્યા લખી નાખવાની, પછી એના ઉદાહરણ કયા કયા છે કે ભારતની અંદર કે વિદેશની અંદર કે દુનિયાની અંદર કઈ જગ્યાએ એ પર્વત આવેલો છે એ લખીએ, અને તમારે પાકી કલમનું છે, તે કરીને આપણે એક માર્કના બે માર્કના પ્રશ્નમાં પૂછાય તો આપણને આવડી જાય. બરાબર, ચલો હવે અહીંયા આપણું અને આ કોષ્ટક એક લખીને પાવું કરી લેવાનું, પૂછાય તો આપણે આવડી જાય. બરાબર, ચલો આ પાઠમાં અહીંયા સુધીમાં તમને કોઈને કાંઈ પ્રશ્નો આટલું સમજાઈ ગયું? ચલો રેડી આગળ જુઓ. અસ્તુ.